भरूचना दहेज खाते एक पोलीस कोन्स्टेबले बहादुरी बतावी छे। पोलीसे पोते पोतानो जीव जोखममां मूकीने बूटलेगरो साथे बात भीड़ी छे। કોન્સ્ટેબલ દિલીપભાઈ પોતાનો કાર્ય પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને એક કાર પર શંકા જતા તેનો તેમણે પીછો કર્યો અને પોતાના જીવની ચિંતા કર્યા વિના બુટલેગરોને પકડવાનો પ્રયત્ન કર્યો। એક ઇકો ગાડી દહેજ ચોકડી પર ઊભેલી હતી અને ઇકો ગાડીની બાજુમાં મેં મારી મોટરસાઇકલ ઊભી કરતા એ લોકો અચાનક જ પોતાની ગાડી સ્ટાર્ટ કરી અને ભાગવા લાગી ગયેલા પૂર ઝડપે અને પછી મને એમના પર શક જતા હું પણ એમની પાછળ પાછળ ગયેલો। મહિલા બુટલેગર સહિત ત્રણ લોકોએ દિલીપભાઈ પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો તેમ છતાં તેમણે તેમનો સામનો કર્યો જે બદલ તેઓ ઘાયલ પણ થયા। બેટા ચોકડી રેલવે ફાટક પાસે જઈને તેઓ ત્યાં આગળ ગાડી સ્ટેન્ડ કરેલી અને પછી હું પણ એમની પાછળ પાછળ ગયેલો અને જેવો હું ગાડીની બાજુમાં એ લોકોની ગાડી પાર્ક કરી હતી એની બાજુમાં જઈને ઊભો રહ્યો એવા આ ગીતાબેને મારા મોટરસાઇકલની ચાવી બંધ કરીને કાઢી લીધેલી અને તેવામાં અરુણાબેને મને માથાના ભાગે બોથલ પદાર્થથી મારેલું અને જીવના જોખમે બુટલેગરો સામે બાદ ભીમનાર દિલીપભાઈએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા જ પોલીસ પણ સક્રિય બની હતી અને બે બુટલેગરોને ઝડપી લેવાયા। ત્યારે આવા જાંબાઝ પોલીસ કર્મીઓને કારણે જ બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે। ભરત ચુડાસમા સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, ભરૂચ।